પીપળાવ મંદિરને 10 વર્ષ પૂર્ણ થાય છે, એટલે દશાબ્દી પર્વ નિમિત્તે આપણી ત્રિ દિવસેની વચનામૃત ગ્રંથ આધારિત પારાયણની અંદર આપણે ગઈકાલે શરૂઆત શાસ્ત્રને સમજવાનો, કેવી રીતે સમજવું, સત્પુરુષ દ્વારા સમજાયની વાત કરી. આજે આપણે વચનામૃતની અંદર મહત્વના મુદ્દા ઉપર જઈએ છીએ, જેના માટે ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત આપણને આપ્યું છે. સમગ્ર વિશ્વની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કલ્યાણ કરવાની ચંખના કરે છે, તો એ કલ્યાણ કેવી રીતે થાય એનો ખૂબ જ સરળ રસ્તો આપણને બતાવે છે. તો વચનામૃતની અંદર મહારાજ પોતે ગરડા મધ્યના 59માં કહે છે પરમ કલ્યાણનું. સ્વામિનારાયણ રે સંવત 1881 ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વેદ પુરાણ ઇતિહાસે સર્વેમાં એ જ વાર્તા છે, જે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, અને ભગવાનના જે સાધુ છે તે તો બહુ બ્રહ્માદિક દેવ થકી અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. મહારાજ પ્રગટ થયા ત્યારે મહારાજની સાથે જે પરમહંસો વધારેલા, એમાંના નિષ્કુળાનંદ સ્વામી કરીને એક વૈરાગ્ય મૂર્તિ સત થયા, એમણે પોતે પોતાની કલમ વડે કરીને 22 જેટલા ગ્રંથો લખ્યા છે, જેની અંદર એમણે એક કલ્યાણ નિર્ણય નામનો પણ ગ્રંથ લખ્યો છે કે જેની અંદર આપણું કલ્યાણ કેવી રીતે થાય. ત્યારે એ પોતે કલ્યાણ નિર્ણયની અંદર લખતા કહે છે કે કલ્યાણ છે બહુ ભાતના, અને એની જુજવી જુજવી જાત, પણ સર્વે કલ્યાણ સરખા નહીં તે પણ જાણવી વાત. કોઈને ચપટી ચૂણ દેવાય રે તે પણ રીત કલ્યાણની કહેવાય રે. કોઈને પશ ભરીને પાણી પાય રે તે પણ રીત કલ્યાણની કહેવાય રે. નિષ્કુળાનંદ સ્વામી આમ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા લાલજી સુથાર તરીકે, પરંતુ રામાનંદ સ્વામી જેવા સંતના વચન વડે કરીને ભગવાન સ્વામિનારાયણ વિશેની ઇષ્ટ ભક્તિ અમને અંતરમાં દ્રઢ થઈ. આપણે સમજી શકીએ છીએ કે ગઈકાલે આપણે વાત કરી હતી કે ભગવાનને પામવું હોય અથવા તો શાસ્ત્રને સમજવા હોય તો આપણા જીવનની અંદર આપણને સત્પુરુષ મળે તો આપણી બહુ જ સરળતા થઈ જાય. એટલે એના કારણે કરીને નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુથારને રામાનંદ સ્વામી આજ્ઞા પણ કરી લઈ કે જેને કોઈને હવે દર્શન કરવાની ઈચ્છા હોય તેમણે લોજની અંદર વર્ણી આવ્યા છે એમના દર્શન કરવા જવું. ત્યારે તે વખતે લાલજી સુથારને મનમાં એમ થયું કે રામાનંદ સ્વામી કરતા થોડા મોટા હોય, એટલે આપણે મન તો રામાનંદ સ્વામી એ જ આપણા માટે ઈષ્ટદેવ ગણો, ગુરુ ગણો, જે કંઈ ગણો તો એ જ છે એમ સમજીને એ લોજને બદલે ભુજની અંદર જ્યાં રામાનંદ સ્વામી પોતે બિરાજમાન હતા કચ્છની અંદર ત્યાં પધાર્યા,
અને ત્યારે તે વખતે રમાનંદ સ્વામીએ લાલજી સુથારને ઠપકો આપ્યો કે અમે તમને લોજ જવાનું કહ્યું તો ને અહીં કેમ આવ્યા. ત્યારે તે વખતે લાલજી સુથાર રમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે સ્વામી, એ વળી એવા કેવા મોટા છે કે અમે તમે અમને ત્યાં આગળ દર્શન કરવા માટે મોકલો છો? એટલે ઘણી બધી વાતો કરતા કહે છે કે કપિલ જેવા, દત્તાત્રેય જેવા, રામચંદ્ર જેવા, કૃષ્ણ જેવા કેવા છે. ત્યારે તે વખતે રામાનંદ સ્વામી બોલ્યા કે જેમ કૃષ્ણ સર્વથી મોટા એમ આ છે વળી એથી મોટા. એવી વાત જ્યારે રામાનંદ સ્વામીએ કરી અને તરત જ લાલજી સુથારના અંતરની અંદર વાત બરાબર બેસી ગઈ અને પછી એ પોતે મહારાજની સાથે રહ્યા. જો આપણને એટલી ખબર પડે કે આપણે ઘણી વખત જે સમજીને બેઠા હોય એના કરતાં પણ ઉત્તમ જ્ઞાન હોય એ જ્ઞાનને આપે આપણને કોણ? તો જો એવા સત્પુરુષ કહેતા રામાનંદ સ્વામી એવા ગુરુ હતા અને એમણે સમગ્ર સત્સંગની અંદર જેટલા જેટલા એમના નાના મોટા હરિભક્તો, બાય હરિભક્તો, સંતો હતા ને એ બધાને એક જ વાત કરેલી કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનાર તો વર્ણી આવવાના છીએ, આવી ગયા છે. આવી વારંવાર વાતો કરેલી. એ નિષ્કુળાનંદ સ્વામી પોતે બૃહદ વૈરાગી કહેવાય અને એમણે મહારાજની આજ્ઞાથી સાધુની દીક્ષા લીધ્યા પછી જે ગ્રંથ કર્યા ને એની અંદર આપણને આપણી આંખ ઉઘાડે છે. કેટલું સરળ અને સચોટ આપણને વાત સમજાવે છે કે કલ્યાણ છે બહુ ભાતના જેની જુજવી જુજવી જાત, સર્વે કલ્યાણ એકે સરખા નહીં તે પણ જાણવી વાત. આ લોકની અંદર દરેક વિદ્યાર્થી ભણે તો છે જ, પણ વિશેષ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે એને વિષય પકડવાનો વારો આવે ત્યારે ત્રણ વિષય હોય, એક સાયન્સ હોય, કોમર્સ હોય અને આર્ટ્સ હોય. હવે આપણે જઈએ તો બધા જ વિદ્યાર્થી જ કહેવાય, આર્ટ્સમાં ભણતો હોય વિદ્યાર્થી કહેવાય, કોમર્સમાં ભણતો હોય વિદ્યાર્થી કહેવાય અને સાયન્સમાં ભણતો હોય વિદ્યાર્થી કહેવાય, પણ એ ત્રણેય વિષયની અંદર ભણનાર વિદ્યાર્થીની કેટેગરી એ જુદી પડી જાય. સાયન્સમાં ભણનારો વિદ્યાર્થી આગળ જતા કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, જ્યારે આપણે જાણીએ છીએ કે કોમર્સની અંદર ભણનારો વિદ્યાર્થી કોઈ સીએ બને કે અથવા તો પછી પોતપોતાના લાઈન ઉપર જે એની જેટલી શક્તિ, અને આપણે જાણીએ છીએ કે આર્ટ્સની અંદર તો ચિત્ર ચિત્રામણ કે સારા રાઇટિંગ લખવા કરવાનું એટલું જ એને આવડતું હોય, પણ બાકી આટલો બધો વિશ્વની અંદર આપણો આ દેશની અંદર બધી જગ્યાએ અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે એમાં એને કોમર્સવાળાને ખબર ના પડે, ન તો એને પછી આર્ટ્સવાળાને ખબર પડે. પણ કે છે કે સાયન્સમાં ભણેલો હોય એને બધી જ પ્રકારનું જ્ઞાન હોય. એમ સામે કે લોકની અંદર દરેક વ્યક્તિ કલ્યાણના સાધન કરે છે એ ખોટા નથી, કલ્યાણ સમજીને કરે છે એ પણ ખોટું નથી. તો આપણને નિષ્કુળાનંદ સ્વામી વાત બતાવે છે કે તમે કરો એ બધું સારું છે. દાખલા તરીકે કોઈ પાણીની પરબ બંધાવે તો કાળજાળ ગરમીની અંદર વટે માર્ગો નીકળે હોય અને એને તરસ લાગી હોય ને ત્યારે તે વખતે એ જ સમયની અંદર એને પાણીની પરબ મળે તો તે વખતે એક ગ્લોટો ભરીને પાણી પી જાય અને તરસ છીપી જાય. પાણી પાવાનો ફાયદો કેટલો? તો કે જેને તરસ લાગી છે એની તરસ છીપે એટલો જ, બીજો લાંબો કોઈ ફાયદો નથી. એમ કહે છે કે કોઈને ચપટી ચૂણ દેવાય રે. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો પરમાર્થનું કામ કરતા હોય તો રોજ શેર બશેર ઘઉં કે અનાજ લઈ ચબૂતરામાં નાખી આવે, પછી કોઈ કહે છે કે ઘરની અંદર કોઈ ભિક્ષુક આવીને ઉભારે તો એને આવે એટલે એની ઈચ્છા પ્રમાણે શક્તિ પ્રમાણે એના દાન પણ એને આપે. તો દાન આપે છે ખરા, પણ એ દાનની મહત્તા કેટલી? તો આપણને સમજાવત અહીંયા આગળ કહે છે, તમે તો બધા ગામડામાં રહો છો એટલે ખબર જ હશે કે ગામડે આંગણે આપણે જ્યારે સવારના પહોરની અંદર આવી જીતો ઉઠીને તૈયાર થયા ન થયા હોય ત્યાં વહેલી સવારે ગામમાં કોઈ ભૂદેવ રહેતા હોય
તો આવીને સ્વસ્તી કલ્યાણ જો એમ કરીને આપણે ગામને આંગણે ઘરે આંગણે આવીને ઉભા રહે એમ. તો તે વખતે આપણે એની તાંબડીની અંદર અથવા તો વાટક્યાની અંદર આપણે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચોખાનો લોટ જે હોય તે આપણે એને આપીએ અથવા તો દાણા આપીએ. એ આપણને શું કહે કે ભગવાન તમારું સારું કરે, આટલું બોલે. વાસ્તવિક એના પાત્રની અંદર આપણે અનાજ કે લોટ નાખ્યો એટલે. પણ એક ચપટી ચૂણની અંદર આપણું કલ્યાણ કેટલું થાય એક વાત બહુ સમજવા જેવી છે. ઘણી વખત સમાજની અંદર લોકો બધા બહુ જ એવી વાતો કરતા હોય છે કે સમાજ સેવા છે સર્વશ્રેષ્ઠ સેવા કહેવાય, એની ના નથી. સેવા બરાબર છે, પણ ભગવત સેવાને સાથે રાખીને પછી સમાજ સેવા કરે ને તો વાંધો નહીં. પણ ભગવત સેવા કહેતા ભગવાનની સેવા, પરિચર્યા, કથા, વાર્તા, ભજન, કીર્તન આ બધું જ છોડી દેને એકની અંદર માનીને બેસે તો એના જીવનની અંદર એને કંઈ પ્રાપ્ત થાય નહીં. એટલે એટલા માટે થઈને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવું તો દુનિયાની અંદર કલ્યાણ કેટલી પ્રકારના છે અને લોકો એમ માને પણ છે. પણ મહારાજ અહીં આગળ આપણને કહે છે કે પરમ કલ્યાણ કરવાનું છે. હવે કલ્યાણ એટલે આપણે એના પર્યાય શબ્દો વિચારીએ તો કહેવાય કે આત્યંતિક મોક્ષ, જેને બ્રહ્મરૂપ બનીને અક્ષરરૂપની પંક્તિની અંદર ભળવાનું, અક્ષર મુક્તની પંક્તિમાં ભળવાનું, મહારાજની જોડે બેસવાનું, એના માટેનું આ એક પરમ કલ્યાણ છે. હવે જો એ આપણા જીવની અંદર સમજાઈ જાય તો બાકી તો લોક જગતની અંદર બધી પ્રકારના જુદા જુદા કલ્યાણની વાતો લોકો કરીને બેઠા હોય છે, એનાથી આપણે વિશેષ આગળ જઈ ન શકીએ. એટલે મહારાજે પોતે આ કલ્યાણનું વચનામૃત તો બતાવ્યું, પણ એની અંદર આગળ ઉપર શબ્દ શું લખ્યો? પરમ કલ્યાણ. જો યાદ રાખીએ, તમે તમારા દીકરાને પત્ર લખો તો ચિરંજીવી બેટા, દીકરા, જે કંઈ નામ હોય તે લખો. પણ દીકરો પોતાના પિતાને પત્ર લખે તો ચિરંજીવી પિતા લખે? અને લખાય પણ નહીં ને. પણ શું લખે? પૂજ્ય પિતાશ્રી, પરમ પૂજ્ય પિતાશ્રી, આવી રીતે કંઈક વિશેષણ આપે. એમ ભગવાન સ્વામિનારાયણ કીધું કે દુનિયાની અંદર થતા બધા જ કલ્યાણના માર્ગ એ આપણને લોક જગતની અંદર દેખાય, જેના માટે કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીને જ્ઞાન આપતા આપતા ભગવાન પોતે બોલ્યા કે હે ઉદ્ધવજી, હું સત્સંગે કરીને વશ થાઉં છું. આ લોકની અંદર જેટલા તમે સાધનો બતાવ્યા છે કે કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ તીર્થ કરે, આ બધું કરે ને તો પણ કહે છે કે એનાથી કૃષ્ણ ભગવાન આજથી 5000 વર્ષ પહેલા ઉદ્ધવજીને એકાદશ સ્કંદની અંદર કહે છે કે હું રાજી થતો નથી. હવે ખરેખર ભગવાનને વશ કરવા હોય, વશ કરવા એટલે શું? તમારું કન્ફર્મેશન કે એમાં કોઈ ચિંતા કરવાની જ નહીં. તમને ભગવાન મળ્યા એટલે ભગવાનના ધામને જ તમે પામી ચૂક્યા. એ કરવા માટે થઈને આપણે ભગવાનને રાજી કરવા જરૂરી છે. એટલે એ દૃષ્ટિએ કરીને અહીંયા આગળ જ કહે છે કે ભગવાન કે હું સત્સંગે કરીને, એટલે કે આવા સત્પુરુષ મળે અને એ આપણને સાચો રસ્તો બતાવે, એનાથી જ આપણું પરમ કલ્યાણ થાય. જો કોઈ પણ વસ્તુ આપણે કરીએ ને તો એમાંથી મળે, ના મળે એવું નહીં. આપણે ત્યાં થોડાક સમય પહેલા ગામડાઓની અંદર પહેલા કે આપણે બધા જાણતા હતા ને કે નાટક કંપની આવતી હતી કે જે લોકો બધા નાટક જુદી જુદી પ્રકારના ભજવે, અને તે વખતે નહોતા ટીવી, નહોતા કોઈ રેડિયામાં એવા કાર્યક્રમ આવતા કે નહોતા એ વખતના સમયની અંદર આવી કેટલી બધી પ્રકારની ચેનલોવાળા મોબાઈલ. એટલે એક જેને કહેવાય ને કે આનંદ મજા કરવા માટેનું એક આ માત્ર સાધન હતું. હવે એમાં બનવા જોગ એવું થયું કે જે ગામની અંદર નાટક કંપની ગઈ ને એ ગામની અંદર ગામનો જ એક છોકરો નાટક કંપનીમાં નોકરી કરતો હતો. એટલે દિવસ દરમિયાનની અંદર તો કંઈ કામ હોય ને, રાત્રે નાટક ભજવવાનું હોય એટલે એકદમ ભેગા થઈ ગયા. તું આજકાલ દેખાતો નથી, શું છો, ક્યાં તું? ત્યારે કે કેમ તમને ખબર નથી? કે ના. તો કે આ ફલાણી નાટક કંપની તમારા ગામમાં, આપણા ગામમાં આવી છે ને, એની અંદર મને નોકરી મળી છે. કે એટલે કે ભાઈ અમે તો આખું નાટક કાલ જોયું, તને તો કોઈ જગ્યાએ પાત્ર ભજવતા જ જોયો નહીં.
તો તને નોકરી શેમાં મળી? મળ કે પડદા તાણવામાં, નાટક કંપનીમાં કહેવાય. પણ એક એક જેને જેને કહેવાય ને, એક શો ભજવાઈ જાય, બીજો લાવવાનો, એટલે પડદો આડો કરવાનો, પાછો પડદો ખેંચવાનો, પડદો બંધ કરવાનો, એનું એટલું જ કરવાનું. તો કહેવાય નાટક કંપનીમાં, પણ પાત્રતા ખરી? પડદા ખેંચવાનું જ કામ કરવાનું ને. એમ સ્વામી કે આ લોક જગતની અંદર લોકોએ પોતાના મનની અંદર માનેલા જે કલ્યાણ છે ને, એ કલ્યાણ બધા એવા છે, ભલે કહેવાતું હોય કલ્યાણના રસ્તે આપણે કંઈક કાર્ય કરીએ છીએ એવું, પણ આપણને શાસ્ત્રો ના પાડે છે. આપણા માટે તો એક જ વાત આપણને બતાવીને કહે છે કે પરમ કલ્યાણ એટલે ભગવાન અને ભગવાનના સંત. તમામ શાસ્ત્રોના સાર સમાન આ વાત આપણને બતાવી. જો હવે આપણે વચનામૃતની અંદરથી જ સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ કહેવાય છે કે ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત આપણે બધાએ વાંચ્યું હશે, એની અંદર શરૂઆતમાં જ આવે છે, મહારાજ પોતે પૂછે છે કે દુનિયાની અંદર કઠણમાં કઠણ સાધન કયું? તો આપણને બધાને અનુભવ જ છે ને કે ભગવાનની મૂર્તિમાં આપણી મનની વૃત્તિ રાખવી સ્થિર એ કઠણ. આપણે બેઠા જ હોય પૂજા કરવા, પણ વિચાર બીજે ચડી ગયો હોય. આપણે તમારા ને અમારા બધાના જ પ્રશ્ન છો. એટલે સ્થિર વૃત્તિ એક સરખી રાખવાનો વિચાર આપણા મનની અંદર રહેતો નથી, તો એ કઠણ સાધન છે. હવે મહારાજ એનાથી આગળ આપણને શું કહે છે કે જેને ભગવાનના સ્વરૂપને વિશે આવી રીતે અખંડ વૃત્તિ રહે, એને બીજી શાસ્ત્રમાં કોઈ મોટી પ્રાપ્તિ જ કઈ નથી. એટલે શું આવ્યું? પરમ કલ્યાણની વાત જે આપણને સમજાવવા માંગે છે મહારાજ, એ પોતે કહે છે કે અમારે આશરે આવેલો ત્યાગી ગ્રહસ્થ ભાઈ ભાઈ એ દરેકને ભગવત સંબંધી ક્રિયા કરવા બેસીએ ત્યારે આપણને ભગવાનનો જ વિચાર રહેવો જોઈએ, એટલે એ આપણા માટે પરમ પ્રાપ્તિ કહેવાય. પછી મહારાજ વચનામૃતની અંદર આગળ કહેતા શું કહે છે કે ભગવાનની મૂર્તિ છે ને એ ચિંતામણી તુલ્ય છે. હવે બરાબર વિચાર કરજો, ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ભગવાન સ્વામિનારાયણે પહેલા જ વચનામૃતની અંદર પોતાની વાત કરી દીધી. પછી મહારાજ હવે આપણને સમજાવવા માંગે છે, સ્ટેપ બાય સ્ટેપ વચનામૃતોની અંદર આપણે નજર નાખતા જઈએ તો આગળ જતા મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 14માં વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે, મહારાજ કે જેને જેને ભગવાનના સંતનો સમાગમ મળ્યો એ એને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન મળ્યો છે. ભગવાનની મૂર્તિ ખાલી ચિંતામણી, અને સંતનો સમાગમ છે એ પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ, બે વાત બતાવી. એનું કારણ શું? તો કે ભગવાન ભગવાન સ્વયં જ છે, એમાં કોઈ ફેરફાર જ નથી. પણ ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો હોય તો સંત સિવાય આપણને કોઈ સમજાવશે નહીં, કારણ કે સમાગમ મળ્યો છે, સંતનો સમાગમ અને એ કલ્પવૃક્ષ અને પરમ ચિંતામણી. ચિંતામણી અને એની ઉપર પરમ શબ્દ વાપરો એટલે અતિ મહત્તા બતાવી. તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને બધાને સરળપણે એ સમજાવ્યું છે કે ભગવાનને પામવા માટે સંતની પહેલી જરૂર પડશે. એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણને કોઈને ભગવાન ઓળખાય એમ છે જ નહીં. બહુ સ્પષ્ટ છે. તુલસીદાસ પોતાની પત્નીની આકાંક્ષાની અંદર પોતે રાત્રે એના પિયરની અંદર જતે રહેલા ત્યારે ત્યાં ગયા, ત્યારે એની પત્નીએ વેણ માર્યા કે જૈસી પ્રીત હરામ સે વૈસી હરીશે હોય, ચલા જાય વૈકુંઠમાં ને પલા ન પકડે કોઈ, તમે આ મારા હાડ માંસને રુધિરના આ શરીરની અંદર તમે આટલા બધા મોહિત થયા છો, આવો મોહ તમને ભગવાનમાં લાગી જાય ને તો તમારું કામ થઈ જાય. આ રાતના સમયની અંદર આવેલા એ તુલસીદાસને આવા શબ્દ કીધા ને ત્યારે એને લાગ્યું કે મારું વાતે સાચી છે ને, અને પછી તો નીકળી ગયા. હવે નીકળ્યા ખરા, અને પત્નીના શબ્દ એ મળ્યા શેમાં? કે ભાઈ મારા હાડ માંસના શરીરમાં પ્રેમ છે એવો ભગવાનમાં કરો ને, રસ્તો સાચો આપ્યો, એને માર્ગદર્શન સાચું દીધું, પણ મળે ક્યાં? એક બહુ જ મહત્વની બાબત છે. એટલે તો લાંબા સમય સુધી કોઈ ઝૂંપડી બાંધીને રહ્યા,
અને રામના સંશોધનની અંદર ગાતા ગોતવામાં કે કોઈએ ભગવાનને જોયા હોય તો મને બતાવો, કોઈએ ભગવાનને જોયા હોય તો બતાવો. હવે આવા તો કેટલા દુનિયામાં વ્યક્તિ હોય, જો આપણે બધાએ ભગવાનને માનીએ ખરા પણ ભગવાનને જોયા છે? એ બહુ મોટો મહત્વનો મુદ્દો છે. એટલે આવું કરતા હતા એવા સમયની અંદર કહેવાય છે કે રોજ સવારના બારમાં પોતે શૌચ વિધિ કરવા જાય, એટલે લોટાની અંદર પાણી લઈને જાય, બહિર્ભૂમિ જઈ થોડું પાણી વધ્યું એનાથી હાથ ધોઈ નાખે. તો એ થોડુંક કદાચ વધ્યું હોય, કારણ કે પહેલાના સમયની અંદર લોટા બધા મોટા હતા. એટલે એક ઝાડ હતું ને, ઝાડના થડમાં થોડુંક પાણી નાખે, એ ઝાડના થડની અંદર પોલાણની અંદર એક ભૂત રહેતું હતું. લાંબા સમય સુધી એને આવું પાણી પીવાનું મળ્યું, એટલે એક દાડો એમ થયું કે મારું કોઈ માણસ મને પાણી પાતું નથી, અને આ એક તુલસીદાસ ભાઈ છે એટલે એકદમ બહાર નીકળે છે. એનું માથું મોઢું ના કાન કાંઈ દેખાતું નથી, એકલું ધડ જ દેખાય, અને પાછું અવાજ કરીને બોલે. તુલસીદાસને કીધું કે તુલસી, કે હા, કે હું તારા પર રાજી થઈ ગયો છું, તું માગ માગ. ત્યારે કહ્યું કે તમે છો કોણ? કે હું કોણ છું પૂછીશ નહીં, તારે જોઈએ માગી લે, તારે ગામ જોઈએ, ગરાસ જોઈએ, જમીન જોઈએ, જાગીર જોઈએ, સારી પત્ની જોઈએ, સોનામોર જોઈએ, જે જોઈએ હું આપીશ. કે બધું છોડીને આવ્યો છું, એ તમારે કંઈ જોતું નથી. તો કે તારે જોઈએ છે શું? તો કે મારે જોઈએ છે રામ. ત્યારે ભૂતે શું કીધું કે મારે રામને હો ગૌનું છેટું, હું ભૂત તો એટલે જ ભૂત થયો છું કે મારે એને મેળ હતો જ નહીં ને. પણ હવે એક વાત છે કે અમને બધાને કોકનામાં અમે પ્રવેશ કરીને કાઢવા વાળા હનુમાનજી છે, અને હનુમાનજીને રામને સંબંધ છે, એટલે એને તમે મળો તો મેળ આવે. એટલે આટલી વાત મળી, એટલે તુલસીદાસે સીધી અયોધ્યાની વાટ પકડી. અયોધ્યામાં આવ્યા, હનુમાનગઢી ઉપર ગયા, ત્યાં હનુમાનજી મહારાજ પોતે બ્રાહ્મણના વેશે સફેદ ગાદી ઉપર આવીને રામચરિત માનસની કથા સાંભળે. એટલે એને આ બધી ખબર હતી, એટલે ત્યાં આગળ આવ્યા ને કથા પૂરી થઈ પછી તુલસીદાસે બ્રાહ્મણના પગ પકડ્યા કે મહારાજ, તમે સાક્ષાત હનુમાનજી છો, કોઈને ખબર નથી, મને ખબર છે, અને તમે રામ, તમારે ને રામને અખંડ સહવાસ છે, એટલે તમે મને રામના દર્શન કરાવો. એટલે ધીરે ધીરે કીધું કે જો હવે કોઈને કહેતો નહીં, નહીંતર આ લોકો મને હક નહીં લેવા દે, કારણ કે હું અહીંયા રામાયણની વા કથા સાંભળવા આવું છું, નહીં સાંભળવા દે. એટલે કોઈને કહેતો નહીં, પણ જા હવારે તું અયોધ્યાના પાદરમાં ઊભો રહેજે, ત્યાંથી રામ ને લક્ષ્મણ નીકળશે. એટલે તુલસીદાસને આનંદ થઈ ગયો, ચાલો હવે બહુ સાધના લાંબી રહી નહીં, આપણે યોગ્ય જગ્યાએ ઉપર આવીને ઊભા રહ્યા છીએ. બીજા દાડે હવારના બારમાં નાહી ધોઈ તૈયાર થઈને એ જગ્યા બતાવી, ત્યાં ઊભા રહ્યા કલાક, બે કલાક, ત્રણ કલાક, એમ કરતા કરતા હાંજ પડી, પણ એને કોઈ રામ કે લક્ષ્મણ જોયા નહીં. એટલે પાછા આવ્યા, અને બીજે દિવસે પાછા વળી કથા પછી પગે લાગ્યા કે સામેથી જ પૂછ્યું તુલસીદાસને કે તને દર્શન થઈ ગયા, કે શું દર્શન થઈ ગયા, તમે મને કંઈક એડ્રેસ ખોટું આપ્યું લાગે છે. તારે તુલસીદાસને હનુમાનજી મહારાજ કહે છે, અમારા એડ્રેસ છે ને કોઈ ખોટા ના હોય, સમજવામાં ફેર પડે તો વાત જુદી છે. ટપાલીને જેને એડ્રેસ બરાબર લખ્યું હોય પણ એને વાંચતા ન આવડતો તો ગડબડ ગોટાળો થાય ને, કોકની ટપાલ કોકને ઘરે નાખી આવે ને, કંઈક બીજા ગામે ધક્કો મારી દો, ગાયની નથી આ બીજા ગામની, જવા દો. એમ અમારો જે એડ્રેસ બરાબર છે કે ના, પણ કોઈ નીકળ્યું નહીં. હનુમાનજી કે કોક તો નીકળ્યું કે નહીં? તો કે હા, બે જણા નીકળ્યા હતા. તો કે કોણ? તો કે એ તો કે અરણિયાની વાંહે પડ્યા હતા, અને વાંહે તીરનો ભાથો બાંધેલો, તીરકામટા ઉપર બરાબરનું બાણ ચડાવેલું, અને વલકલ વસ્ત્ર પહેરેલા, માથે જટા બાંધેલી, એવા જતા હતા, ને મેં તો આવડી આવડી ગાળ્યો દીધી, એ કહ્યો એને હું કામ મારો કે. ત્યારે હનુમાનજી મહારાજ કે, તુલસીદાસ એ જ રામ લક્ષ્મણ હતા, લ્યો પાહે થઈને ગયા તો એ ઓળખાણા નહીં. છે આપણી કોઈની મતિ ગતિ કે આપણે ભગવાનને ઓળખી શકીએ? એટલે આપણને સમજાવે છે બહુ સ્પષ્ટપણે કે જ્યાં સુધી સંત ન મળે ને ત્યાં સુધી આપણને ભગવાનનો જેવો છે એવો પરિચય થાય જ નહીં. શ્રીજી મહારાજ ગઢડાની અંદર બિરાજમાન હતા, અને પર્વતભાઈએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે આ બધા કાઠી દરબારોને લઈને અમારી જૂનાગઢ પ્રદેશની અંદર મિજમાની કરવા આવો તો અમે તમને ત્યાં આગળ બધા હરિભક્તોને રમાડીએ જમાડીએ, અમને આનંદ થાય.
એટલે મહારાજ કે વાંધો નહીં, અમે તમને સમાચાર મોકલશું. અને તે વખતે ત્યાં આગળ મહારાજે થોડા સમય પછી સમાચાર મોકલાયો કે અમે આવીએ છીએ. 25-30 જેટલા દરબારો બધા હવ હવના બધા ઘોડા તૈયાર કરીને મહારાજ પણ માણકી ઘોડી ઉપર બેસીને નીકળ્યા. અને દાડે બે દાડે ત્યાં રસ્તામાં જ્યાં રહેવાનું ત્યાં રહેતા ત્યાં આગળ અગતરામાં પહોંચ્યા. અગતરામાં પહોંચ્યા ત્યારે તો પર્વતભાઈ તો ખેતરમાં ખેતીનું કામ કરતા હતા, સમાચાર તો મળી ગયા હતા તોય. એટલે બોલા દરબારો કે મહારાજ ઓલા પર્વત બહુ કે કરતો તો આવજો આવજો ને આવ્યા દી, માણા તો ઘેરે નથી. મહારાજ કે તમારું કામ શું છે? કે કામ ને કેટલું જ છે કે આટલી લાંબી પંથ કાપીને આ ઘોડા આવ્યા છે, ભૂખ્યા થયા છે, હવે બાજરો કે ચણા કંઈક તો નાખવું પડશે ને. મહારાજ કે તમારે એનું શું કામ છે? એનો ઘરધણી હું છું, બોલો શું છે? એમ કરીને કે આજોરિયા કોઠા ભર્યા બાજરાના, ઓલી બાજુ ચણાના, જેમ ઘેરે ખવરાવતા એમ ખવરાજો પાછા મંડઈ ન જતા, કારણ કે આ પારકું ભાડે ને એટલે તો બરાબરનું દવરાવે ને, ભલે ખાધા ખાવા જ દો કે છે. એમ કરીને મહારાજે બધાને ખવરાવવાનું આપી દીધું, ઘોડા બંધાઈ ગયા. અને બધા દરબારો બેઠા હતા ને ત્યાં તો પર્વતભાઈ આવ્યા એટલે ધીરે ધીરે મહારાજે પર્વતભાઈને કીધું, પર્વતભાઈ તમને ખબર નહોતી અમે આવવાના છીએ? મહારાજ ખબર જ હતી, તો કે તમારે ઘરે રહેવું જોઈએ ને. કે મહારાજ ઘરધણી પોતે આવતા હોય મારે ઘરે રહેવાની શું જરૂર? તમે પોતે જ આ ઘરના ઘરધણી છો. તો એ બોલો મહારાજ કે એવું નહીં, મહેમાન આવે ને તો આપણે એની સરભરા કરવી પડે. એટલે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તો મહારાજે ધીરે ધીરે પૂછ્યું પર્વતભાઈને કે પર્વતભાઈ તમારા ખેતરમાં શું વાયું? એટલે પર્વતભાઈ કે મહારાજ ઘઉં પણ કર્યા છે, શેરડી પણ કરી છે, સરસ મજાના રીંગણા ને ટમેટા ને મરચા ને મૂળા ને ગાજર ને બધું છે. તો મહારાજ કે આ બધા દરબારોને અત્યારે આપણે શેરડી ખવડાવીએ, કારણ કે કાઠિયાવાડમાં એ વખતના સમયમાં શેરડી થતી નહીં. એટલે પર્વતભાઈ કે કાંઈ વાંધો નહીં કે મહારાજ લાવી દઉં. કે હવે બધા દરબારોના મનમાં જેવું આવડા તો ખેતરમાં જશે, શેરડીના રાડા કાપશે, એની ક્યારે આવશે? આમ હજુ મનોમન વિચાર કરતા હતા ત્યાં તો પર્વતભાઈ આંખ બંધ કરી આમ કરીને આમ કર્યું ને શેરડીનો વારો, ત્યાં શેરડીના રાડા ત્યાં ઢગલો થયા. દરબારો જોઈ ગયા મળું, આ તો ખરો કહેવાય, ભગવાનને ભૂ પા એવો લાગે છો, છે માળો જાડા હૂંથણા વાળો પણ કઈક દેખાય છે આમાં જુદું. અને પછી તો મહારાજે બધા ત્રણ ચાર જણા બરાબર સશક્ત હતા એને કહ્યું લો બધા છાલ ઉતારી નાખો ને માંદળિયા તૈયાર કરો ને. શ્રીજી મહારાજ બધા દરબારોને મહારાજનો ખોબો આમ આપણો ખોબો ને ભગવાનનો ખોબો આમ ફેરવો, ભગવાનનો ખોબો મોટો હોય એટલે મહારાજ આમ કરીને ભરે ને દરબારોને હાથમાં લેવા જાય ન આવે, એટલે માથે ઓલા ફાળિયા બાંધ્યા હોય ને આમાં નાખો કે. અને એ શેરડી લઈ લઈને બધા બેઠા. પછી બધા ખાવાની શરૂઆત કરી, એ વખતનું દેશી ખાતર ને દેશી શેરડી અને દેશી જમીન તમારે બળદની ખેતી થતી એટલે એટલી મીઠી મધ અને આમ બે દાંત વચ્ચે ભરે ને આમ દબાવે ને ત્યારે મોઢું આખું રસથી ભરાઈ જાય. અને આમ ઘૂંટડો લે ને ત્યારે 32 કોઠા ટાઢા થઈ જાય. દરબારું અંદર અંદર વાતો કરવા માંડ્યા કે માળો શેરડી પણ શેરડી છે. એમ કરતા કરતા બધા હરિભક્તોને આપી દે. એટલે મહારાજ કે પર્વતભાઈ તમે આવો. મહારાજ કે હું નહીં આવું. કેમ? તો કે આ તમારા જે સંતો છે એ સંતોને તમે શેરડી ખવડાવતા નથી તો મારે ના ખવાય. શ્રીજી મહારાજ કે એ સંતોના તો ખટરસના નિયમ છે. તો મહારાજ કે અમારે નિયમ છે. હવે વિચાર કરજો, જેના ઘરની અંદર આટલી સરસ શેરડી ઊભી હોય એ ઘરના ધર્મપત્ની એના છોકરા એક લેશ માત્ર શેરડીનું બાંધળિયું પણ મોઢામાં મૂક્યું નહોતું, એવા જબરદસ્ત નિષ્ઠાવાળા ભક્ત. અને એ વખતે મહારાજે પર્વતભાઈને કીધું કે અમારા ઇષ્ટદેવ ન જમે ને તો અમારાથી જમાય નહીં, આ સંતો અમારા ઇષ્ટદેવ છે. મહારાજ કે એવું કેવું? કે મહારાજ તમને તો અમે ઓળખી શકીએ એમ જ નથી, પણ તમને ઓળખવા હોય તો આ સંતો જ અમને ઓળખાવે કે જો ભગવાન આવું પણ ચરિત્ર કરે, ભગવાન મનુષ્ય ચરિત્ર પણ કરે, ભગવાન ક્યારેક દિવ્ય ચરિત્ર પણ કરે. આ બધી જ પ્રકારના ચરિત્રની અંદર દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવની એકતા લાવવાનું કામ સંતો સિવાય સત્પુરુષો સિવાય કોઈ ન સમજાવે. અમને તમારો મહિમા સમજાવવામાં પર્વતભાઈ કે આ સંતોનો મોટો દાખલો છે. અને મહારાજ કે વાત સાચી, તો જો આપણને ખબર પડી કે પર્વતભાઈ જેવા આવા નિષ્ઠાવાળા હરિભક્ત હતા
એમણે મહારાજની સમક્ષ આ વાત મૂકીને એ સમજાયું કે ભગવાનને જેમ છે એમ સમજવા હોય ને તો સંતની પહેલી જરૂરિયાત પડે. એટલે મહારાજ વચનામૃતની અંદર પાને પાને તમે જોવા જાઓ, પહેલા ભગવાન ને પછી સંત, પહેલા ભગવાન ને પછી સંત. પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત ઘરે જઈને વાંચજો. એની અંદર મહારાજ એમ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયા ભગવાન અને ભગવાનના સંતની સેવામાં રાખે તો એનું અંતકરણ શુદ્ધ થાય છે. જો યાદ રાખજો, પરમ કલ્યાણ એટલે અંતકરણ ચોખ્ખું. એક ગામમાં અમે ગયા, મેં કીધું અંતકરણ એટલે આ માયલું 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 બરાબર, પણ અંતકરણ કોને કહેવાય? મને કે માયલું, તો એને ખબર નહોતી. પછી મેં કીધું જો અંતકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ ચાર ભેગા થાય ને એને અંતકરણ કહેવાય. હવે ચારની અંદર તમે જોવા જાઓ તો બે તો મહાવિચિત્ર છે, મન અને બુદ્ધિ. ચિત્તને અહંકારની વાત તો આપણે બાજુ પર મૂકીએ, પણ મન અને બુદ્ધિ તો બે જબરા છે. હવે એ ક્યારે ચોખ્ખા થાય, એને માટેનો શું રસ્તો? દુનિયાભરની અંદર તમે જોવા જાઓ, તમે ગમે તેવા, મહારાજે વચનામૃતમાં લખ્યું કે એકદમ મુલાયમ, જેને કહેવાય ને કે કેલિકોમલની ધોતીનો જોટો આવે પાતળો હોય અને ધોવો હોય તો બે થોડીક વાર હાબુદ દબાવો મેલ નીકળી જાય. પણ કે જાડું મોજ જેવું કપડું હોય અને તમે પાથાણા પાતરા એને ધોવા હોય તો એના માટે તો પછી ગરમ પાણી કરવું પડે ને કોસ્ટિક સોડા નાખવા પડે ને ઉકાળવા દેવું પડે ને પછી ગાડાના આડા લઈને ધબધબાવવા પડે ને પાણીમાં હોરા નાખવા પડે ને ત્યારે માંડ ધોવાય, તોય જેવા હોય એવા તો થાય નહીં. એમ સ્વામી કે આ લોકની અંદર આપણે બધાએ જે જીવનની અંદર મન અને બુદ્ધિ વડે કરીને આ પંચ વિષયની અંદર એટલા બધા ચોંટી ગયા છે ને, એમાંથી આપણી વૃત્તિ ઉખડેવી છે જ નહીં. એને ઉખાડવા માટે તેને કેટલો સરળ અને સીધો રસ્તો આપ્યો મહારાજ, કે અમારી અને અમારા સંત એની સેવા ઇન્દ્રિયો વડે કરીને કરે તો કહે છે કે એનું અંતકરણ ચોખ્ખું થાય. હવે સેવા ઇન્દ્રિયોથી કરવાની, હાથથી પગથી આંખથી કાનથી નાકથી, આ બધી બધી પ્રકારે સેવા થાય તો કહેવાય ને કે એ બધી સેવા કરીએ એની અંદરથી આપણું અંતકરણ ચોખ્ખું થાય. અને પછી હું લખ્યું અનંત જન્મના જે પાપ વળગ્યા છે એ બળીને ભસ્મ થઈ જાય. લો છમાંથી કાં તો ભગવાન પ્રગટ મળે તો, અને કાં તો ભગવાનના પ્રગટ અખંડ ધારક સત્પુરુષ મળે તો એની સેવા વડે કરીને અંતકરણ ચોખ્ખું થાય. હવે આ મહારાજે પ્રથમના 8ના વચનામૃતમાં આ લખ્યું, તમે આગળ જાઓ એનાથી તો લોયાના 3જા વચનામૃતની અંદર તમે વાંચજો ઘરે જઈને. શ્રીજી મહારાજ શું બોલ્યા? મહારાજ કે જેને ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય થયો હોય એના શા લક્ષણ? શ્રીજી મહારાજ શા માટે આ ભગવાન અને સંત જોડે ને જોડે રાખે છે? બાકી નિશ્ચય તો ભગવાનનો જ કરવાનો છે, સંતનો તો કરવાનો છે નહીં. કે આપણે સત્પુરુષ મળ્યા છીએ, આપણને નિશ્ચય ભગવાનનો જ કરાવે છે. પણ સ્વામી કે અહીંયા આગળ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે એ સંત કયા સંત? તો કે અક્ષર બ્રહ્મ એવા સંત મળે ને એનો નિશ્ચય થાય તો આપણને જેવો છે એવો પુરુષોત્તમનો નિશ્ચય થાય. પછી મહારાજ લખ્યું, મહારાજ કે સ્ત્રીઓ જે પુરુષનો ત્યાગ કરે, પુરુષે સ્ત્રીનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, બધી પ્રકારના ત્યાગની જ વાત આવીને ઊભી રહી. પણ કોના માટે કોનો નિશ્ચય? તો કે ભગવાન અને સંતનો નિશ્ચય હોય એના માટે થઈને મહારાજે આપણને લોયાના 3જા વચનામૃતની અંદર આ વાત કરી. હવે તમે સારંગપુરનું 7મું વચનામૃત જુઓ. એની અંદર શ્રીજી મહારાજ એમ કહે છે કે મહાભારતની કથા વંચાવવાનો પ્રારંભ કરાયો એમાં મનોમય ચક્રની વાત આવી, જે સુદર્શન ચક્રની વાતની જગ્યાએ મહારાજે રૂપક તરીકે મનોમય ચક્ર મૂક્યું છે. ચક્ર કેવું ફરે છે? તમે અત્યારે અહીં બેઠા છો, પણ આમાંથી કોક અમેરિકા ગયા હોય, કોઈ કેનેડા ગયા હોય, કે પછી અમેરિકામાં એલે કે હ્યુસ્ટન કે એટલાન્ટા કે વર્જિનિયા કે જ્યાં ગયા હોય, આટલું બોલો ને તો અહીંથી 10,000 કિલોમીટર છે ત્યાં પહોંચી ગયા. કઈ નહીં, અહીં બેઠા બેઠા જ, અહીંયા તમે બેઠા છો ને, 1 સેકન્ડના લાખમાં ભાગની અંદર ત્યાં પહોંચ્યા. આ મનોમય ચક્ર એટલું ચક્ર ફરે છે કે એને કોઈ સ્થિર રાખી શકે એવું છે જ નહીં.
જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને કે આ મન છે ને શિખર ઉપર, જે ભગવાનના મંદિર ઉપર શિખર ઉપર ધજા ફરકતી હોય ને, એની પૂંછડી સ્થિર રહે તો મન સ્થિર રહે. એ હલતું જ હોય તમારે, આમ આમ આખી ધજા કદાચ પવન ન હોય તો આટલું આમ આમ તો થતું જ હોય, એટલું 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 થાય, એટલું જ તો એમ આપણું મન છે ને ચગડોળે ચડી જાય. અને મન, મનને શુદ્ધ કરવાની વાત આવે છો તો એને શુદ્ધ કરવા માટે તેને તો મારા ગુણાતીતાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત આપ્યું કે ગાયના શિંગડા ઉપર એક સરસવનો દાણો મૂકો અને જેટલી ઘડી સ્થિર રહે એટલી ઘડી આપણું મન સ્થિર રહે. આ તો સારું છે, અહીંયા આગળ બેઠા છો, બાકી કોઈ બગીચામાં બેહાર્યા હોય તો ઊભા થાવ ને તો ટોપલો ટોપલો લોન કપાયેલી હેઠી પડી હોય, બેઠા બેઠા તોડતા જ હોય, આમાં આમ જ કરતા હોય. આ આપણો મનનો સ્વભાવ છે. એટલે માનસિક ચંચળતા એટલી બધી છે ને કે એના અંદર જ આપણે બેઠા, કહેવાય કથામાં બેઠા છીએ, પણ આ કામ ચાલતું જ હોય. ઘણા તમે જુઓ ને તો નિશાળમાં ભણતા પહેલા છોકરા શું કરે, એ વાયલા વાળાને જોડે બીજા ચાદડી કે નીચે પાથરો ને એનો છેડો બાંધેલો ઉભો થાય, લાખો લંગર હાલે હાલે. એમ ઘણા વડીલો એવું કરે, હો અત્યારે સભામાં બેઠા બેઠા વાયલાને દાબળીનો એક છેડો અહીં બાંધે, ઓલાનો અહીં બાંધે, ઊભા થાય એટલે બે ખેંચામ ખેંચા, એટલે આ શું થયું, આ એન્જોય કરતા હોય. પણ મૂળ આ બધું શું છે, કરાવે છે કોણ, મનને. હવે સભામાં તો આપણે મન સ્થિર કરીને જ બેહવાનું છે. તો શ્રીજી મહારાજ કહે છે કે એ જે ચક્ર છે સુદર્શન ચક્ર, એ ક્યાં સ્થિર થયું? ત્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે પૂછ્યું તો ભગવાન કહે તમને છૂટું મૂકો, એને જે જગ્યાએ જઈને ઊભું રહે અને સ્થિર થઈ જાય તો સમજવું ત્યાં પવિત્ર જગ્યા છે. અરે તે વખતના સમયની અંદર નૈમિષણ ક્ષેત્રની અંદર આ ચક્ર ગયું અને સ્થિર થયું. ભગવાન કે આપણે અહીંયા યુદ્ધ કરીએ એટલે અહીંયા જેટલા મરે ને એ બધાને સ્વર્ગ મળે, એમ આ પવિત્ર જગ્યા કહેવાય. એમ સ્વામી કહે છે, મહારાજ પોતે આ વચનામૃતમાં કહે છે કે એવી રીતે આપણું મનોમય ચક્ર છે એ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. હવે એને સ્થિર ક્યાં કરવું, કોણ કરાવે? તો સ્વામી કે જેને ભગવાન મળે ને કાં તો ભગવાનના સંત મળે એ જ સ્થિર કરાવી શકે, બાકી બીજાનું કોઈનું કામ નથી. મન તો ચકડોળે ચઢ્યા જ કરે, ઘાટ ઘડ્યા જ કરે, ઘડ્યા જ કરે. સંતો વાત કરે ને કે સવારમાં ઉઠો ને રાત્રે સુવો ત્યાં સુધીમાં તમને એક પેન ને ડાયરી આપી હોય ને જેટલા સંકલ્પ થયા ને એ બધા લખવાના, બાકી નોટ ભરી જાય. આપણું મન તો ઘાટ ઘડ્યા જ કરે, ઘડ્યા જ કરે, એ નવરા રહેતા નથી. આપણને લાગે કે વડીલો બધા નવરા છે એટલે નવરા એ શાંતિથી નિવૃત્તિ, એને કંઈ કરવાનું જ નહીં ને, નોકરી નહીં, ખેતી વાડી નહીં, ધંધો નહીં, એ તૈયાર ટાઈમ ટાઈમે ચા પી લેવાની, ટાઈમે ખાઈ લેવાનું, ટાઈમે હોઈ જવાનું, બસ આટલું જ ને, બીજું કાંઈ. પણ તો એ નવરા રહે. એક ભાઈ હમણાં મારી ઉપર વિડીયો મોકલ્યો હતો, અમારા કાઠિયાવાડનો, ત્રણ રસ્તા ભેગા થાય ને આમ, એક રસ્તો આમ આવે, એક રસ્તો આમ આવે, એક રસ્તો આમ જતો હોય, અને ત્યાં એક સરસ મજાનો ગોળ ઓટલો હતો અને લીમડો હતો, લીમડાને છાયા બધા વડીલો બે. હવે બધા 60, 70, 75, 80, 90 આજુબાજુ બધા બાબલાઓ બેઠેલા. પણ આને નીચે હું લખ્યું કે આ જૂના જમાનાના સીસીટીવી કેમેરા. આખા ગામની ખબર હોય ને કોણ નીકળ્યો ને કેટલી ઉતાવળમાં ગયો ને કોને લઈને ગયો ને શું લઈને ગયો, ગાડું લઈને ગયો, લે આ બીજાનો બળદ કેમ બાંધ્યો, તારો કઈ માંદો પડ્યો છે, એટલે ભાઈ તું બેસ ને જેનો બાંધ્યો એનો. પણ તો આ બે ને તમારી સીસીટીવી કેમેરા લીધા જ કર્યો, અને 1 TB ની કઈકલી 1000 TB અંદર ગુમ ફરી જાય, એટલી બીડી જબર કહેવાય કે અંદર બધું સેટિંગ હોય એનું, બધું તમે જે દિવસનું કહો ને એ દિવસનું આપે. બેઠા બેઠા કોકનો છોકરો પરણ્યો હોય ને પરણીને ઘરે બહારનું બહેરું આવ્યું હોય ને તો ગામડા પહેલા તો પાણી ભરવા જતા ને, ચલો રામજી કાનજીને કોણી મારે જોયું, આ ઓલાને પર્ણ હતા આવડ્યું નહીં, છોકરોને પર્ણ આવ્યો છે, પણ બૈરું તો લંગડું હાલે છે, કે તારે ઘેરે ક્યાં પાણી ભરવાનું છે. જો આ મા આપણને લાગે કે ના ના આ બધા વડીલો નવરા પડ્યા, નવરા નથી પડ્યા, એ તમારા કરતા ડબલ કામ કરે છે. હવે આ મનને તમે સ્થિર કેવી રીતે કરી શકવાના છો? તો સ્વામી કહે છે કે સંત ન મળે ને ત્યાં સુધી આ જીવનની અંદર ક્યારેય પણ આપણું મન સ્થિર થવાનું નથી. એક જ વાત આપણા માટે ક્લિયર જ છે. એટલે મહારાજે પછી વાત વતનામૃતમાં કરતા કહ્યું કે મહારાજ કે જ્યાં ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ રહેતા હોય ત્યાં નૈમિષણ ક્ષેત્ર જાણવું. વડતાલ નહીં, સારંગપુર નહીં, ગઢડા નહીં, અમદાવાદ નહીં, જેતલપુર નહીં, રસલાલી નહીં, પછી તમે લોયા નહીં, કારિયાણી નહીં, કોઈ નહીં. મહારાજે
કોઈ ગામનું નામ નથી કીધું, જ્યાં રહેતા હોય ત્યાં. હવે આપણી ઉપર છોડી દીધો, તમને બુદ્ધિ આપી છે, બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણન જનાનામાં સૃજત પ્રભુ. ભગવાને આપણને બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ આપ્યું છે. તો બુદ્ધિ વડે કરીને વિચાર કરો. યોગી બાપા કહેતા ને કે પહેલાના સમયની અંદર 12 મહિના રોટલા કરવાના હોય એટલે લાકડાની ઓલી માટીની કલાડીમાં જ કરવાની હોય, તે લોકો કુંભારને ઘરે લેવા જાય. તે તમારે તો લાવે લવાનું હોય, લોકો મહિલા મંડળ જતું હોય, પણ જેવી તાવડી ઉપર આમ ટકોરો મારે, તાવડી ઉપર ટકોરો મારે, બોધું બોલે સમજી લેવાનું આ બરાબર પાકું નથી. અને આ તો ચડાવ્યા ભેગું, જો રોટલો નાખ્યા ભેગો હોય તાવડી ભેગી રોટલો જાય અંદર, એટલે આ તો બોધું બોલે છે. એમ કરીને 12 તાવડી લેવાની હોય ને 6 તાવડી ફેરવે એમાંથી ગોતે. કેમ કે ભાઈ આપણે રૂપિયો આપીને લેવાની છે, મફત નથી લેવાની. એમ સ્વામી કે તાવડીમાં 13 ટકોરા મારે. તો સ્વામી કે જ્યાં કલ્યાણ જોઈતું હોય ત્યાં આગળ કોઈ 13 ટકોરા બુદ્ધિથી મારે છે? વિચાર કરવાનો આપણે કે ભાઈ કયા સંતની પાસે જવાથી આપણને આપણા જીવનની અંદર આપણા અનંત કાળના પાપ બળી જાય, આપણું મન સ્થિર થઈ જાય. તો એટલા માટે આપણને બુદ્ધિ આપી છે, બુદ્ધિથી વિચાર કરવાનો. કયો? તો મહારાજ કે જ્યાં તમારી ઇન્દ્રિયો મન છે ને એ સ્થિર થવા માંડે, ઇન્દ્રિયોની અંદર વિષય ભોગવા તરફ લુલુપતા લાગે નહીં, એવી પ્રકારનું જીવન બને ત્યારે સમજી લેવાનું કે અહીંયા આગળ આપણું કંઈક સારું થશે. એટલે મહારાજ આપણને કહે છે કે સંત બતાવ્યા. જો મહારાજમાં આપણે વૃત્તિ લગાવવાની છે, પણ લગાવવા માટે તેને પાત્ર તો બનવું જ પડે. એ પાત્ર કોણ બનાવે? તો કે સંત. એ જ નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે સંત વિના રે સાચી કોણ કહે, અને સારા સુખની એ વાત દયા રહી છે જેના દિલમાં, અને નથી ઘટમાં એ ઘાટ સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કુળાનંદ સ્વામી કે આ વિશ્વની અંદર સંત વગર આપણને સાચી વાત કોઈ કરે એમ નથી. બાકી બધા હો હો નો સ્વાર્થ માટે એને જે કરતું કરવા દો, આપણું કામ થવું જોઈએ. તો ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા, સ્વામી કે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણને ભગવાન અને સંત કંઈક આપણને બે ખાસડા મારે ને, ખાસડા મારે. હો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે આ સાધુ ખાસડા મારે તો અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મશરૂના ગાદલામાં હોવરાવે તો નરકમાં નાખે. ગમે આપણને કહ્યું, દાખલા તરીકે તમે મેળાવા આવ્યા હો અને આવો એટલે તરત સરસ મજાનું ઠંડુ શરબત આપે, 1.5 કલાક પછી ચા પીશો, કે લાવો પીએ તો ચા પાય, પછી એસી રૂમ આપે, પ્રસાદના 2 બોક્સ બાંધી આપે, VIP નો પાસ આપે અને જમાડે, અને તમને કથા બથાનું કાંઈ ન કહે તો આપણને ગમે કોણ? કે આ સ્વામી હારા હો, હમણાં પીપળાવમાં આવ્યા ગયા પછી મેળાઓ મૂકાણા છે એટલે છે આમની હારે સંબંધ રાખવા જેવો, આપણને આ જ ગમે. પણ જઈને તરત ધંધે વળગાડે, ભંડારી સ્વામી જેવા લાંબા હશે ને તમારા અહીંના, તો એ તો આવો આવો હાલો હાલો સેવા ઘણી છે તમ તો લેવા, તમારે ઉપાડવાનું છે કે એમ કરીને આપણને વળગાડી દે, ને પછી ખાવા પીવાનું પૂછે નહીં કે લાવ જવું છે ને તો હાર તારો ઉપડો થાર કે. તો આપણને ગમે કયા બેમાંથી? તો સ્વામી કી જો દેહ રૂપ બન્યા હશું ને તો આપણને આ ગમશે, અને જો આત્મારૂપ બન્યા હશું તો આ ભગવાન અને સંત આવા એકાંતિક સંત ગમે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કે સંત છે ને એ આપણને સાચી વાત કરશે, એનાથી જ આપણા જીવનની અંદર આપણું કલ્યાણ થશે. બોટાદની અંદર શિવલાલ શેઠ એ વખતના સમયની અંદર 9 લાખના આસામી, હવે આજથી 250 વર્ષ પહેલા, અને એ પોતે એટલો બધો જબરદસ્ત ધંધો કરે ગામની અંદર, ઘણા બધા મકાનો એમના, સારો ધંધો અને બધી રીતે તૈયાર. એ શિવલાલ શેઠ પોતે જ્યારે એને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જવું હોય ને, એટલે ઘેરે કહે કે અઠવાડિયાનો મને તારા ભાતું બાંધી આપો, મારે જવું છે જુનાગઢ. એટલે કે ના, અહીંયા ક્યાંય જવાની જરૂર નથી, હમણાં જ જઈને આવ્યા, ઘડીએ ઘડીએ હું જાય ગુણાતીતાનંદ સ્વામી પાસે ડાટ્યું છે, તને મને અહીં ઘરનું કરો કે. એટલે ઘરેથી કહે એટલે કે બહુ લાંબુ તો બોલાય નહીં, એટલે પછી 2 દડા 4 દડા થાય એટલે ફરીને કે મારે ઉઘરાણીએ જવું છે, અને તમે મને થોડુંક અઠવાડિયાનું ભાતું, હા તમે કયો એવું બાંધી દો કે ઉઘરાણે જાઓ એનો વાંધો નહીં. એટલે એમ કરીને ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ પહોંચી જાય. જુનાગઢ ગયા હતા અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ બિરાજતા હતા, અને સ્વામી બધી અદભુત વાતો કરતા હતા.
એમાં વચલે બપોરની કથા બધા પછી સ્વામી શેઠ સભા મંડળમાં અડગે પડખે હતી અને શિવલાલ શેઠને એમ જુગલાવનો આપણે બજારમાં આંટો મારી આવી, કારણ કે જેને જેની પ્રકૃતિ હોય ને એમાં વધારે રસ લે. શરૂઆતમાં જ્યારે અમે ગામડે ફરતા ત્યારે કથા કરવી, કેમ કથા, કયા કયા વિષય ઉપર કરવી ને કયા કયા પ્રસંગો ગોતવા ને એવું બધું કરતા. પછી એ બધું પડ્યું મૂકીને બાંધકામમાં મૂક્યા, મહેસાણાનું મંદિર કરવાનું, જમીન લેવાની, હાથબાનો ઉતારો, છ ઉતારો, આઠનો ઉતારો, આ બધું કમી કરાવવાનું, જડાવવાનું, એ બધું આવડી ગયો. એ બધામાં ચડાવી એ જ બધું દેખાય. પછી જે જે મંદિરમાં જાય ને કે અહીંયા આટલી કોતરણી ઓછી છે ને અહીંયા આટલી વધારે છે ને આપણે એના કરતાં આપણે આમાં વધારે છે ને આપણે આમ આમ કરવા જેવું છે ને, એક જ દ્રષ્ટિ આવી જાય આપણે જે કરતા હોય ને એ પ્રકારની દ્રષ્ટિ આવે. આ તો વેપારી માણિયા હતા એટલે એને તો બીજું કંઈ બજાર આમાટો મારે એક જગ્યાએ દુકાન હોવાની નહીં જોઈએ એટલે તરત કે ભાઈ હોનું શું ભાવ હોય. તો એ વખતે જે કંઈ ભાવ ચાલતો હોય છે એ ભાવમાં કે આટલું લીધું, ત્યાંથી લીધું લઈને પાછું બીજી દુકાન બે ચાર દુકાન છે ને કે મારા વેચવું છે તો કે કરો ભાવ, ભાવ કર્યો તો ત્યાં લીધું અને દીધું એમાં એને 150 રૂપિયા મળ્યા. એ વખતના જમાનામાં 150 રૂપિયા ખાલી આમ ઊભી બજારે નીકળ્યા હશે અને બે 8-10 દુકાનોની વચ્ચેનો આ એક વેપાર છે. એને કહેવાય ને આપણે ઘણા નથી જોતો, કહેતા કે તમે શું કરો કે અમારું ઓફિસ બોફિસ કાંઈ નહીં, અમે બસ એમના મન ઘરે બેઠા બેઠા ટ્રેનિંગ જ કરીએ, અહીંથી લઈને આમ ધકોલ મારીએ, અહીંથી લઈને પણ મોકલીએ અને એનું પછી અમારે જે 5-10% મળતું એ લઈ લઈએ, વાત પૂરી થઈ ગઈ. એટલે આવું કર્યું ને ગુણાતીતાનંદ સ્વામી 3:30 વાગે ઉત્થાપન દર્શન કરીને બેઠા હતા અને સ્વામી પાસે જઈને ઓલા એ વખતે તો નગદ રૂપિયા એટલે પોટલી મૂકી, સ્વામી લેવા 150 રૂપિયા કાલે સંતોને સરસ મજાની મોતૈયાની રસોઈ કરીને જમાડો. ગુણાતીતાનંદ સ્વામી કહેલા શિવલાલ તું અહીં સમાગમ કરવા આવ્યો છે ને પૈસા ક્યાંથી લાવ્યો, હરે રાખે છે? ના ના સ્વામી આ તો મનમાં તમે આરામ કરતા મને એમ જો લાવો આંટો મારી આવો, તો બજારમાં આંટો મારવા ગયો ને અહીંથી લીધું ને અહીંથી દીધું. ગુણાતીતાનંદ સ્વામીએ ઝાટક્યા હો બરાબર ના આવું. અને મારા જેવા ને કોઈક મહંત હોય ને આવો લઈને આવે તો તમારે રોજ જવું, રોજ 150 આવે અમારે અહીંયા સારું, અમારે બીજી માથાકૂટ નહીં કે અમને તો એમ જ ઈચ્છા થાય. પણ ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ તું સમાગમ કરવા આવ્યો છો ને આ હોનું લીધું દીધું, આ હોનું લેવાનો વિચાર થયો પણ તને કોઈ દી હો કરોડ મણ બાજરાના દાણા કાઢી નાખ્યા પછી ના ઓલા ઢૂંહા રે ને એ લેવાની ઈચ્છા થાય કે ના સ્વામી એમાં હું ભોતરી હું લેવાનું કે આ તો દુકાળ પડે ને ત્યારે એની કિંમત, બાકી ખેડૂતોના ઘરની અંદર તો ઢગલો પડ્યો હોય, રોજ ગાયો ભેંસો બળદ બાંધતા હોય એને બે વખત નાખે એટલે કોરું થઈ જાય ને ખાતર ભેગું જતું રહે એટલે માથાકૂટ નહીં. એને કોઈ લે એને પટારામ ભરે કોઈ, હોનું લેવાનું મન થયું તો આ લેવાનું મન થાય છે. ગુણાતીતાનંદ સ્વામી ધીરે રહીને બોલ્યા કે શિવલાલ કે પ્રકૃતિ પુરુષ સુધી આ બધા રાખના જ પડીકા છે, આ બાજરાને ઢૂંહા જ છે હો, તું ભલે કહેતો હો. અક્ષરધામમાં અક્ષર મુક્તની પંક્તિમાં બેહવું ને એ જ સોનું છે, બાકી બધું આવું જ છે. તો એટલા માટે વિચાર કરવાનો. ગુણાતીતાનંદ સ્વામી જો શિવલાલ શેઠને સત્ય વાત કરી દીધી એ વખતે મોબત ન રાખી કે ના ના, અને સ્વામીને મનમાં એમ હતું કે આનું કલ્યાણ ન બગડવું જોઈએ. જો હવે યાદ રાખજો, અંતકરણ શુદ્ધ થાય એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. હવે અહંકાર છે ને બહુ ખતરનાક વસ્તુ છે. તો શિવલાલ શેઠ અને ભગા દોશી બે બાપ દીકરો એટલે ગરડાની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે ગોપીનાથજી મહારાજની જોડે પધરાવીને એ પ્રતિષ્ઠાનો તમામ ખર્ચે એમણે આપેલો. આશ્ચર્યની વાત છે એ વખતના જમાનામાં. એક બીજું, રઘુવરજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા ભાવનગરની અંદર પધારેલા ત્યારે તે વખતે રઘુવરજી મહારાજ પધાર્યા એટલે એનો ખર્ચો પણ શિવલાલ શેઠે ભોગવેલો. હવે આ બે વાત બહુ મોટી જબરજસ્ત કહેવાય. પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને શિવલાલ શેઠ મળ્યા ને અને એ વખતની અંદર બન્યું કેવું તો શું કહે છે કે આ સેવા કરેલી ને ત્યારે કોક વળી ગઢડાનો સાધુ મારા જેવો મળ્યો હોય છે કે શિવલાલ તું તો અમારા આ ગઢડા દેશનો કહેવાય અને તું જુનાગઢ ક્યાં જાય છે, અહીંયા તારે આવવું છે ને, કલ્યાણ અહીંયા થાય તારું, આવી કંઈક કાન ભમરણી કરીએ છીએ. હવે જો આપણને જેમ છે એમ બરાબર વાત ન સમજાણી હોય ને તો દેહની શુશ્રુષા કરે વખાણ કરે તો આપણો અહંકાર પોષાય છે અને એના કારણે કરીને આપણને સ્વામી જેવા સત્પુરુષનો પણ અંતરમાં અભાવ આવે. એટલે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી શિવલાલને કીધું કે લાલા શિવલાલ તારા મનમાં તું એમ જાણે છે કે ગરડામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો ખર્ચો ત્યાં આપ્યો, ભાવનગરમાં રઘુવરજી મહારાજ ભદ્રાવે એની સેવા તે કરી,
પણ તારા જીવ સામું જોવો ને તારો અડધો સત્સંગ રહ્યો છે. કોણ કે આપણા મુખાર બિંદુ પર જુદી જુદી પ્રકારના કાળા ને રંગબેરંગી આપણે આમ ઉતા છે ને કોક ડાઘા મારી ગયું તો આપણને દેખાવાનો જ નથી, પણ હરિસામ જોવો એટલે તરત એટલે આ હું થયું એમ. સ્વામી કે સત્પુરુષ છે ને આપણા માટે હરીસો છે, એના સિવાય આપણને આ ગુણ ને અવગુણ કાંઈ આપણને આપણામાં દેખાય નહીં. ત્યારે શિવલાલને મનમાં થયું કે મારી વાતે સાચી છે, આટલું બધું કર્યા પછી અંતરથી એક અહંકાર ઊભો થયો ને. મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ ચારેય અંતકરણને શુદ્ધ કરવા માટે થઈને મહારાજ એટલી જ વાત કરે છે કે દેહે કરીને ઇન્દ્રિયો વડે કરીને, માત્ર હાથને પગ નહીં પણ ઇન્દ્રિયો આવેલે દસે દસ ઇન્દ્રિયો વડે કરીને ભગવાનને સંતની સેવા કરવી, અને સેવા કરો તો અંતકરણ ચોખ્ખું થાય. એ ચોખ્ખો રસ્તો આપણને મહારાજે વચનામૃતની અંદર બતાવી દીધો. એ જ શિવલાલ શેઠ કેટલા જબરજસ્ત, એ પોતાના જીવનની અંદર મુમુક્ષુતા એની હશે. તો એક વખત પોતે સભામાં બેઠા હતા અને શેઠ હતા એટલે પહેલાના જમાનામાં સુખી લોકો પોતાના ખીચાની અંદર હુડીને હોપારી જ રાખતા હોય જ, તમારે કટકા કરી કરીને મોઢા મમરા કરે, દાંત ન હોય ને તો એમનામ ફરવા કરે આમ ત્યાં અમને આમ ત્યાં, કારણ કે તુરી વસ્તુ કરીને એટલે સેજે સેજે થોડોક પાણીનો રસ છૂટે એટલે ગળું ઉકાય નહીં, ઘણા નામાં પછી વેસો નહીં પડી જાય એના વગર હાલે નહીં. એટલે શિવલાલ શેઠે મોઢાની અંદર બે ત્રણ હોપારીને ટુકડા નાના કરેલા છે, નાખ્યા છે, પણ મોઢાનો સ્વભાવ કેવો, અંદર એમનામ પડ્યું રહેવા દો. તમને હાકરનો ગાંગડો આપે તો આપણે મૂકી રાખો તો ધીમે 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 કરતા એ ઓગળો તો જાય ને ધીમે ધીમે રસ ઘૂંટડો લેતા જઈએ તો સારું, પણ આપણી છે પ્રકૃતિ એ ને ગયો નથી, બે દાંત પછી બે ના ચાર ને ચાર ના આઠ ને આઠ ના હોળ કરતા ખાઈને પૂરું કરી દઈએ, અને હોપારીને કટકો પડ્યો રે એ તો આમ ત્યાં આમ ને આમ ત્યાં જાય એટલે બે દાંતની વચ્ચે કકડાટી બોલાવે હો. અને ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા અને ત્યારે આવી રીતે એ વખતના સમયની અંદર આવો અવાજ સાંભળે એટલે સ્વામી ધીરે ધીરે બોલ્યા, સ્વામી કે અલ્યા આ આવડી સરસ મજાની આટલી સારી સભા ચાલે છે અક્ષરધામની અને એમાં આ કૂતરું હટક્યું ક્યાં ચાવે છે? અને ત્યાં તો શિવલાલ શેઠ ને મનમાંથી મળવું આવ્યું હો મારા ઉપર જ, પણ એને ખોટું ન લાગ્યું. કેમ? તો કે ગુણાતીતાનંદ સ્વામી જોડે અને જે કઈ પ્રકારે હેત થઈ ગયું હતું તો કે આ સંત મને જે કહેશે ને મારા સારા માટે જ કહેશે, એવી પ્રકારની વાત એમના જીવનની અંદર એમણે દ્રઢ બેસી ગઈ હતી. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું એની ઘડીએ જ ઊભા થયા, થૂકી આવ્યા, આપણી થૂકી આવી, ચાલો હવે નહીં પછી આપણે પાછા ઘરે જઈને ચાલુ કરી દઈએ. પણ શિવલાલ શેઠે મનથી નક્કી કર્યું કે આજથી ખાઈ હરામ. તો જો સંત છે ને આપણને પરિશુદ્ધ કરે છે, જેમ જનુની ને હૈયે હેત છે અને સદા સુતને સાથ આરોગી કરવાયાર બકને અને પાયે કડવે રાખવાત સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ જનુનીને હૈયે હેત છે સદા સુતને સાથ. પહેલાના સમયની અંદર એવું હતું કે છોકરાઓ નાના હોય ને ત્યારે એ નાનપણની અંદર એને કડવું કડિયાતું પાઈ દે, એ શરીરની અંદર રગો રગની અંદર એવું સરસ મજાનું કડવું કડિયાતું અંદર પ્રસરી જાય ને, પછી ગમે એટલી મોટી ઉંમર થાય ને તો પણ એ દવાખાના સામું જવું જ ન પડે ને, એવી એક પરંપરા હતી. તો હવે ગામડા ગામની અંદર તો કડવું કડિયાતું બધી વસ્તુ કડવી જ ભેગી કરવાની થાય ને, પછી સરસ મજાનો લસોટે લસોટેની એની અંદર પછી એમ ગરણા વડે કરીને ગાળી અને થોડાક બે ચાર ટીપા જો વધારે કંઈ ન હોય બે ચાર ટીપા કે વાટકીમાં ભેગા કરી રાખે, એટલે જ્યારે એની માતા આ બધું લસોટતી હોય ને ત્યારે છોકરો પૂછે કે માં કોને માટે કરે છે, કે આ તો બાજુવાળાનો છોકરો બીમાર છે ને એટલે એને માટે દવા તૈયાર કરું છું, કે તો વાંધો નહીં એને, કે એને મનમાં એટલે મારા માટે નથી થતું ને પાછું એવું મનમાં તો એ બધા તૈયાર થઈને જાણી જ જાય. અને હાંજ પડે ને એટલે છોકરાને ઘીરે રહે ને હૂતો હોય ને એટલે છોકરાને બે જણા પગ પકડે બે જણા હાથ પકડે અને ઓલી વાટકી લઈને આવે ને ત્યારે સમજી જાય કે આ બાજુવાળા નહીં મારા માટે જ છે આ, એટલે કડવું કોને ભાવે. એટલે ધીરે રહીને તો એને નક્કી જ કર્યું કે આપણે પીવું નથી, એટલે ફેવી ક્વિક લગાવી હોય ને એટલું ટાઈટ આમ આમ જ તમારે ઓલા ગમે એમ કરે ને તો ખોલે નહીં,
પણ આ તો મા બાપ છે ને ભાઈ, છોકરાને ગમે તેમ કરીને આપણે કડવું પાઈ દેવું છે. નાક દબાવેલે જાય ક્યાં? આ દબાવેલે મોઢું ખોલ્યું, ખોલ્યું ભેગું, અંદર તબલી વાટકી ઢબડી દીધી અંદર, હા હા ખો 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 કરતા કરતા જેટલું અંદર ગયું એટલું ગયું, પણ નાખી દીધું. અને પછી જે છોકરો રડે રડે, એને ન ભાવતું હોય એટલે રડે, કડવું કોને ભાવે. એટલે ત્યારે એની માતા રાજી થાય. અરે રે, કઈ માતા એવી છે કે પોતાનું છોકરું રડતું હોય ને રાજી થાય? અરે બાજુવાળા કે આવા રોતલ છોકરા શું જન્મ દે થાય છે? એટલે ભાઈ એમના હાથમાં તોડું છે. હવે રોતલ તો રોતલ છે, એ છે. ઘણી વખત રડતા છોકરાને આપણે ને કંટાળો આવે ને, બાકી રે તમારે કશું જ નહીં. ગોર માટાની ગોર માટીને ગોરમાં બનાવે એમ બેહી રહેતો હોય તો છોકરો ગમે આપણને, પણ આ બેઠો હોય બેઠો, માથાકૂટ નહીં ગઈ એને, કંઈ માં રડવાનું નહીં, કંઈ માથાકૂટ નહીં, કંઈ માગવાનું નહીં, એવો ગમે. તો સ્વામી કહે છે કે એ છોકરાને રડતો જોઈને કોઈ માતા રાજી થાય? પણ અહીંયા આગળ ભલે રડે રડે છે, પણ મારે એને ભવિષ્યની અંદર કાયમ રડતો બંધ કરી દેવો છે. સ્વામી કે આપણે ત્યાં સત્સંગની અંદર સરભરા હરિભક્તોની જરૂર કરવી, અને તમારે થાય તો સ્વીકાર બી પણ કરી, પણ એના માટે આપણે સત્સંગની અંદર જતા નથી. આ વાત આપણને કોણ સમજાવે? પૂજ્ય મહંત સ્વામી જ્યારે મુંબઈ મંદિરના મહંત તરીકે હતા તે વખતે સ્વામી મુંબઈ અને યોગી બાપા ગોંડલ બિરાજે, તો ત્યાંથી મુંબઈથી એક હરિભક્તે મહંત સ્વામીને કીધું કે સ્વામી ગોંડલ શરદ પૂનમનો સમય કરવા જાઉં છું. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે મારા વતી ખાસ બાપાને દંડવત કરજો અને જય સ્મરણ કહેજો. સારું, તમે જાઓ છો. બસ આ બાય પ્લેન ઉપડ્યા, સવારના પ્લેનમાં નીકળ્યા, રાજકોટ ઉતર્યા, ત્યાંથી ટેક્સી ભાડે કરી અને રાજકોટથી ગોંડલ આવ્યા. ગોંડલ આવીને ઉતારા વિભાગની ઓફિસમાં ગયા કે ભાઈ મુંબઈથી આવું છું, પણ ભાઈ મુંબઈથી આવો કે ગમે તેથી આવો, ઉતારા બધા ફૂલ છે, અમે અમારે તમને કોકની ભેગા મૂકવા પડશે. તો કે પાણી પીવું જો, પણ નળ દો પી લો પાણી, પછી ચા પીવી છે કે જો, પણ ચાનો કેટલો પડ્યો ત્યાં પી લો. આવી બે ત્રણ વખત વાતો કરી છે. અને જમવાનો ટાઈમ થયા તો બધા જમવામાં કોઈને કહેવું પડે? અમારે કોઈ જગ્યાએ રસોડાનું બોર્ડ જ નહીં મારવાનું ક્યાં આવ્યું એમ. તમે જો મોટા મોટા સમયમાં ક્યાંય લખવાનું નહીં રસોડું ક્યાં આવ્યું, દાળનો વઘાર થયો એટલે આ બાજુ જશે, બીજે ક્યાંય ન હોય. અને એમાં જો શીરો શેકાતો હોય તો આ બાજુ જ છે, હાલો તારે આપણે એ બાજુ વળીએ. તમે જુઓ ને તો 60% રસોડા બાજુ જાય ને 40% સભામાં ડબ બાજુ જાય, અને પાછા બેઠા પછી હાલ ને હવે આ બહુ સાંભળ્યું આમ જઈ આમ, એટલે એમ બધું હાલવાનો વિચાર થઈ જાય. તો સ્વામી કહે છે ને કે આવું બને તો ઓલા ભાઈ ને તો પછી હાંજ સુધીમાં કઈ બહુ ઠેકાણું પડ્યું નહીં, સમયો પૂરો થયો, રાતની ટેક્સી પકડીને પછી તો બીજે દી પ્લેનમાં પાછા આવ્યા. મહંત સ્વામીએ પૂછ્યું કે સમયના સમાચાર આપો કે જવા જો ને, કે હવે મુંબઈથી કોઈએ ગોંડલ જવું જ નહીં કે. એટલે ભાઈ શું છે કે ત્યાં ગયો તો મને ઉતારો ન મળ્યો, ત્યાં ગયો તો મને પાણીનું ન પાયું, મને ત્યાં મને ચા પાણી ન મળ્યા, ત્યાં મને મને કંઈ આવું ઠેકાણું પડ્યું જ નહીં, આગળ બે હવાઈ ન મળ્યું. ત્યારે મહંત સ્વામી કીધું કે તમે અહીંયા રહો છો તો તમારા ઘરે મકાન, અરે બંગલો સ્વામી બંગલો, અને તમે ત્રણ ગાડલા નાખીને હોવું છું કે, તો તમે આ ત્રણ ગાડલા નાખીને હોવો છો, તમે ત્યાં હુવા ગયા હતા? ગોંડલ શેના માટે ગયા હતા? હુવા હુવા ગયા હતા? ના. તો કે ચા પીવા ગયા હતા? તો કે ના. પાણી પીવા ગયા હતા? તો કે ના. શેના માટે ગયા હતા? કે યોગી બાપા જેવા સત્પુરુષના સાનિધ્યની અંદર સમયો થાય ને એનો લાભ લેવા ગયા હતા. તો એ ન લેવાનો, એ ન લેવાનું કારણ શું આવ્યું? દેહભાવ આવ્યો. અને આવો જ્યાં સુધી દેહભાવ આપણામાં પડ્યો હશે ને ત્યાં સુધી સ્વામી કે પરમ કલ્યાણમાં બહુ ખામી રહી જશે. હા, સત્સંગી કહેવા છો તમે. અને જે પ્રમાણે મહારાજે સંતોને આજ્ઞા કરી છે કે જે પ્રમાણે લોકની અંદર મોટો કહેવાતો હોય તો એનું એ પ્રમાણે સન્માન, સ્વાગત, બેઠક વ્યવસ્થા કરવી એની ના નથી. પણ આપણે તો સત્સંગી છીએ, અમે સાધુ છીએ, આપણે બે જણાએ આ સમજવાનું છે કે માન મળે, સન્માન મળે, ન મળે, આ તો આપણું ઘર છે. તકલત કે તમારા ઘેરે લગ્ન હોય, 500 માણસની રસોઈ બનાવી અને 600 આવી ગયા અને જમી ગયા અને છેલ્લે કાંઈ ન વધ્યું, તમે એમ કહો કે લે આ વાત લગ્ન કરાતા હશે, અમારે સારું જ ન રહ્યું, તો છાપામાં આપો કે અમે ભૂખ્યા રહ્યા, લોક જમી ગયું ને અમે ભૂખ્યા રહ્યા, એમ કહો. કાંઈ નહીં, આમ ભલે બધા જમી ગયા ને બહુ થયું તારા. આપણે એમ સ્વામી કે આપણા ઘરનો અવસર કહેવાય. એટલે આ બધી બાબતની અંદર આપણને જ્યારે સંત પોતે આવું કડવું ઔષધ પાય ત્યારે જ આપણા જીવનની અંદર રોગ છે ને જાય એવો છો. બાકી કોઈ દિવસ કોઈને એવો વિચાર આવ્યો નથી કે આપણે આ મૂકીને એક દાડો જવાનું છે.
થાય કોઈને વિચાર આવે. મહારાજે છેલ્લાના 30ના વર્તમાનમાં લખ્યું કે અમને નિરંતર અનુસંધાન રહે છે. કયું અનુસંધાન? તો કે આ ઘડી આ ક્ષણની અંદર આ દેહ મૂકીને ચાલુ જવાનું છે. આવું આપણને 24 કલાકમાં એક વખત સવારે ઉઠો ત્યારે યાદ આવે કે આજે આપણે જવાનું જ છે, એવું યાદ આવે. એટલે હજી તો એમ, હજી તો 12માં ભણું છું, જે ડૉક્ટર બનીશ ને દવાખાનું ચલાવીશ ને પછી તો અમેરિકા જઈશ ને ત્યાંથી મોટું મોટું દવાના દવાખાના ચાલતા હશે ને બાયપાસ સર્જરી કરીને કંઈક સપના કરીને બેઠો હોય એની ક્યાંથી જિંદગી પૂરી થાય. પણ સ્વામી કે એક દાડો જવાનું છે, નક્કી છે. એટલે સંતો વાત કરે ને કે આપણું જીવન કેવું છે, આપણને મળવું છે નક્કી, પણ કહે છે કે સ્થિર નથી. આપણે ક્યારે મરી જઈશું એનું કંઈ નક્કી છે? જો તમે બધા બેઠા છે, આમાં જેટલા પરણેલા છે ને બધાને લગ્નની એનિવર્સરી તારીખ યાદ હશે કે આ તારીખે અમે બે જણા લગ્ન ગ્રંથિથી જોડાયા. તે એક જણા મારી પર ફોન આવ્યો કે સ્વામી આજ આશીર્વાદો. મેં કહ્યું કેમ, શું જન્મદિવસ છે? ના ના, તો કે લગ્ન કર્યા ને 25 વર્ષ થયા. મેં કહ્યું હા ગયા, એ તો ગયા, હવે પણ હારા જાય એવી ભગવાનને પ્રાર્થના, કારણ કે 25 વર્ષ છૂટા છેડા થાય છો એટલે એવું બને. એ યાદ છે, જન્મ તારીખ યાદ છે, પણ મરણની તારીખ કોઈને યાદ હોય બતાવો ચાલો કે હું આ તારીખે જવાનું છે. આપણા હાથમાં જવું હોય તો નથી જવાતું, નથી જવું તો જતું રહેવાય છે, એવું થાય છે. તો સ્વામી કે આપણે વિચાર કરવાનો કે આ લોકની અંદર આપણું કાંઈ ધાર્યું નથી, એટલે કામ સમય આપણે કાઢી લેવાનું. એટલે એટલા માટે આપણને મહારાજ સમજાવે છે કે આ વચનામૃત દ્વારા કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણું. અને એ ગુણાતીતાનંદ સ્વામી જેવા અક્ષર બ્રહ્મના એ પોતે હતા, તે અમને હયાતીની અંદર આ બધા ભક્તોના આખ્યાનોને આપણે સાંભળીએ તો આપણને ખબર પડે કે એના જીવનની અંદર આ પ્રમાણે બધી વૃત્તિઓ પાછી વળી ગઈ અને એવા અનન્ય ભક્ત બની ગયા. એમ એજની એ જ પરંપરાની અંદર ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજ જેવા કે જેના જીવન બદલાઈ જાય છે. જે મનોમય ચક્કરને બદલવું એટલે સામાન્ય વસ્તુ નથી. આ વખતનો જે બાપાનો જન્મોત્સવ મુંબઈમાં ઉજવાયો એની અંદર પ્રેક્ટિકલ પ્રવચનો હતા કે જેને જેના પ્રવચનો અપાયા હતા બધા જ પ્રેક્ટિકલ. જીવનમાં બન્યો હતો પ્રસંગ, એમણે જાતે જ કહ્યો હતો. તો એવા પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ શું કર્યું. એવા સંત માત્ર દ્રષ્ટિ કરે ને એટલામાં તે અમદાવાદમાં બાપા બિરાજતા હતા ને ગામડા ગામના ઝાલાવાડ પંથકના એક દરબાર આવેલા. અરે બાપાને સારી રીતે એને ત્યાં જતા આવતા હશે, ઓળખતા હશે એટલે હું બાજુમાં બેઠો હતો. અને દરબાર આવ્યા ને બાપાને પગે લાગ્યા ને બાપા બાપા બહુ દયા કરી દીધી. સ્વામી કે બાપુ ઓલા વ્યસનનું કેમ છે? કે બાપા ઈ જ કહું છું કે અમે ઘરના બધાએ કંઈક માથાકૂટ કરીને મરી ગયા, પણ માળું વાળું એ હાંજ પડે ને પાલો પીવાનું નટું અટકતું અને હોકો ચલમ ને આ બધું અફીણ બફીણ ગટગટાવવાનું મેળ પડ બધું ચાલતું હતું, મૂકી શકતા નહોતા. પણ બાપા એક તમે વાક્ય કીધું ને કે બાપુ સિંહ કોદી ઘાસ ખાય નહીં ને, આ તમે આ શું કરો છો? એ તે દીની ઘડીને આજનો દાડો 20 વર્ષ નીકળી ગયા. સ્વામીને કે બાપા તમારા આભાર માનવા આવ્યો કે 20 વર્ષમાં જેટલું મેં બધું બચ્યું ને, મારે જે પૈસા જતા તે બધા બચ્યા હતા. સ્વામી 5 લાખની ગાડી લઈને દર્શન કરવા આવ્યો છું, તમારા આભાર. જો જે ન કોઈ કરાવી શકે એ સત્પુરુષ કરાવી શકે. એટલે પરમ કલ્યાણ એટલે શું? આવા સંત મળે ને એ જ પરમ કલ્યાણ. આપણને બહુ સ્પષ્ટપણે કહી દીધું આ વચનામૃતની અંદર કે એવા જે ભગવાનના એકાંતિક સંત છે ને એ મળે, એમાં જ આપણું પરમ કલ્યાણ છે. એટલે એ દ્રષ્ટિએ વડે કરીને સ્વામી કે નિર્વાસનિકપણું થવું એ જ આપણું પરમ કલ્યાણ. હવે આપણે તો બધા તમે જોવા જાઓ ને તો વાસનામય જ છે. હમણાં એક ભાઈએ મારા પર વિડીયો મોકલેલો, એક નાનો એવો છોકરો 8 જ મહિનાનો, હજી 8 મહિનાના છોકરાને હજી કહેવાય કે નાકમાંથી ગુંગા કાઢતા ન આવડે, મમ્મીજી ને તો કપડા પહેરતા ન આવડતા હોય. એ છોકરો એના હાથમાં એની મમ્મીનો મોબાઈલ લઈને રમતો હોય છે ને એની મમ્મી મોબાઈલ લઈ લીધો, લીધો ને માંડ્યો રડવા. એવો રડે એવો રડે એવો રડે, થોડી વારમાં આપ્યો પાછો તરત બંધ. ઓલી રેડિયાની સ્વિચ પાડે ને બંધ થાય ને ચાલુ થાય, આંગોડા બંધ બધું જ બંધ ને પછી હિ એમને કરવા માંડ્યો. આપણને આશ્ચર્ય થાય મળવા શું. એટલે પછી ઘણી વખત ઘણા મા બાપ શું કે સ્વામી આ છોકરો ગજબ છે, પણ કે અમે હજી 60-60 વર્ષ થયા અમને કોઈ મોબાઈલ ખોલતા નથી આવડતું, મારો આને બધું આવડે છે, ગયા જન્મ લઈને જ આવ્યો છે, એ ગયા જન્મે અમેરિકામાં વાપરતો છે ને અહીં તમારે ત્યાં આવ્યો છે, એટલે એ વાસના ભેગી લઈને જ આવ્યો છે, એ કઈ બીજું લઈને નથી આવ્યો,
એને આવડે જ છે. ઘણા કે સ્વામી અમને તો ટીવીની ચેનલ બેનલ ફેરવતા નો આપણે, મારો લાલ્યો 3 વર્ષનો હોત ચેનલો ફેરવેલો અને કયામાં સારું આવે એ એને ખબર. તો આ બધું ગયા જન્મનું આપણામાં પડેલું છે, હવે એ કોણ કાઢે? આનું અહીં તો વળગતું જાય છે પાછું. આ જેમ જેમ આપણે આ નવા નવા યુગની અંદર આવતા ગયા ને એમ એમ આપણને વળગતું જાય છે. એમાંથી પછી તમે જુઓ તો એ જ વધારે ચોટતું થાય છે. તો મહારાજ કહે છે કે આપણે પરમ કલ્યાણ એટલે નિર્વાસનિકપણું, આ બહુ યાદ રાખજો. કારણ કે તમે એમ આપણે તમારી ફરજ છે, સંતો આવેલે રસોઈ આપો, સંતો આવેલે ધોતિયા ઓઢાડો, સંતો આવેલે મા પૂજા કરાવો, સંતો આવેલે પાટોસોની સેવા કરો, બધું કરો, બરાબર છે. એ કરીએ એની એનાથી આપણી એક ભક્તિ થાય છે. પણ સ્વામી કે અંતરમાં વિચાર તો એ જ કરવાનો કે મારે નિર્વાસનિક થવું છે. અને એ નિર્વાસનિક ક્યારે થવાય? તો સ્વામી કે આવા સંત મળે ને ત્યારે. એના માટે એ જ નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાના પદ બનાવ્યા છે, 4 પદ ઉપદેશના છે. પણ ખબર નહીં નિષ્કુળાનંદ સ્વામીને શું અંતરની અંદર ભગવાનનો પ્રવેશ થયો છે કે ઉપદેશના પદની અંદર પણ આપણને સત્ય માર્ગ બતાવી દીધો. એટલે એમાં 4 પદની અંદર પહેલું પદ છે, કર પ્રભુ સંઘાતે દ્રઢ પ્રીતડી રે. હવે એની અંદર એક કડી આવે છે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, હે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે, સગો નહીં કોયનું રે, અંત કાળે સગો નહીં કોયનું રે. શું લખે છે? માટે સેવે તું સાચા સંતને રે, તારા ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ એ તમને જ્ઞાનની દ્રષ્ટિ આપી દે એટલે તમને ટળી જાય. ચાલો ટળી ગયા, આ તો ટળે. પણ હવે મહત્વની બાબત આવે છે, નિષ્કુળાનંદ સ્વામી એટલે અટકતા નથી. પણ હવે આપણને શિરમોડ સમાન વાત કરતા કહે છે કે અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, હે બાળે પૂર્વ જન્મના પાપ અંત કાળે, સગો નહીં કોયનું રે, અંત કાળે સગો નહીં કોયનું રે. અતિ મોટા પુરુષની આશરે, સંત કને અતિ મોટા પુરુષ બેમાં ઘણો ભેદ છે, બહુ સ્પષ્ટપણે સમજી લેવાનું. એટલે આપણને કહે છે કે જે અતિ મોટા પુરુષ હોય એમની પાસે જઈએ, દ્રષ્ટિ માત્રે કરીને જીવનની અંદર તમને નિર્વાસનિક બનાવી દે ને એ અતિ મોટા પુરુષ. સંત તો તમને ભગવા વસ્ત્રધારી જ્યાં જોવો ત્યાં બધે મળશે, પણ અતિ મોટા પુરુષ માટે તો યોગી બાપા લખ્યા ને કે ગુણાતીત, એક ડબલ ના હોય, એક જ સમયની અંદર 2 અવતાર થયા હોય એવું છે. અને હોય તો એ પણ કહે છે કે સામ સામે ઝઘડો થયો ને રામચંદ્ર ભગવાન ને પરશુરામ, 2 એક આર્યા હતા પણ પરશુરામે ફરશી માંડા ફેરવા, નક્ષત્રી કરી નાખું કે આમ એમ થોડું ચાલે. તો સ્વામી કહે છે કે આપણે સમજવાનું એમ ગુણાતીત એક, એટલે આજે વર્તમાન કાલે યોગીજી મહારાજના અનુગામી પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજ, એવા જે સત્પુરુષ છે એ આપણને દ્રષ્ટિ માત્રે કરીને આપણને નિર્વાસની કરી દે છે. હમણાં તો હવે એવું શરૂ થયું છે કે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં તો જે છોકરાઓ સાધુ થવાના હોય ને એ 1 મહિનો 2 મહિના 3 મહિના વર્ષ ફરે, પાછા જ્યાં જ્યાં જવાનું ત્યાં બધી જગ્યાએ હારે ફેરવે, ગાડીની વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધું કરે. એમ કરતા કરતા એને પછી વાતો કરવાની કે ભાઈ તારે સાધુ થવાનું છે, અને ત્યારે સાધુ થતા. પણ છેલ્લા બાપા 4 વર્ષ બીમાર રહ્યા સારંગપુરની અંદર, એ દરમિયાનમાં કોઈ યુવકને સ્વામીએ નથી કહી મોકલ્યું તું આવી જજે સારંગપુર, સામેથી જ આવવા માંડ્યા. અને આવવા માંડ્યા એટલે એક બે કરતા કરતા 50 50 60 60 70 70 છોકરાઓ ભણી ગણી તૈયાર થઈ, એકના એક મા બાપ અને બધું પડું મૂકીને આવવા માંડ્યા. ત્યારે સ્વામી બોલ્યા કે પહેલા તો વાતો કરવી પડતી હતી, પણ હવે તો વગર બોલ્યા હવે આવે છે. અને અત્યારે પણ આપણે જોઈએ કે મહંત સ્વામી મહારાજ કે હું કોઈને કહેતો નથી તમે આવો, પણ ઓટોમેટિક બધા આવે છે. ત્યારે આપણને ખબર પડે કે એવા ગુણાતીત સત્પુરુષની પાસે જ નિર્વાસનિક થવા છે. એવી જ્યારે સમજણ થઈ છે ત્યારે કહે છે કે આપણના આ લોકની અંદર આ બધા યુવાન છોકરાઓ ભણી ગણીને આવે, અમે લોકો તો જ્યારે નાના હતા ત્યારે તો કોઈ આવી બધો કરી જ નહોતો.
પણ સ્વામી કહે છે કે એ તો 14 વર્ષની ઉંમરમાં કઈ લાંબી બુજી સમજણ ન હોય ને, પણ બાપાએ કીધું એટલે સાધુ થયા. પણ અત્યારે તો આ બધા એટલા બધા ભણેલા, કેટલા બધા ડોક્ટરો છે, કેટલા એન્જિનિયરો છે, કેટલા પરદેશના છે, આ બધા આવે છે. એનો અર્થ આપણને એ સમજાય કે અહીંયા ભગવાનનું પ્રગટપણું છે, એટલે જ આપણું પરમ કલ્યાણ છે. એટલે આપણે યાદ રાખવાનું કે આવા સત્પુરુષ એના દ્વારા જે આપણને મળ્યું છે એમાં જ આપણા જીવનની અંદર આપણી પરિશુદ્ધિ કરશે. એટલે નિષ્કુણાનંદ સ્વામી કીધું કે એવા જે સંત મળે ત્યાં આપણું મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય. આજે અમેરિકાની અંદર તમે જોવા જાઓ, 1974ની અંદર બાપા ગયા ત્યારે એક બેઝમેન્ટની અંદર નાનું એવું મંદિર, એટલે કે મૂર્તિઓ પધરાવીને મંદિર, સત્સંગ મંડળ અને સત્સંગ સંસ્કાર કેન્દ્ર એવું એક બનાવીને સ્વામી નીકળેલા. 74થી માંડીને અત્યારે 2019ની સાલ થઈ, એટલાની અંદર તમે કલ્પના કરો, 6 તો શિખરબદ્ધ મંદિર અને પાછા 102 તો હરિમંદિરો, જે આપણા બધા શિખરબદ્ધ મંદિરોમાં જેટલી જગ્યા હોય ને એટલી જગ્યાવાળા. તો આટલું બધું ભગીરથ કાર્ય થયું એમાં ત્યાંના યુવાનો કિશોરો એ લોકો પણ ત્યાં આગળ. એટલું બધું તમે જબરદસ્ત આકર્ષણ સત્પુરુષની સાથેનું. જ્યારે બાપાની હાજરીની અંદર ત્યાં આગળ એક વખત શિબિર હતી, 10,000 કિશોર કિશોરીઓ અને બાળક બાલિકાઓ. કલ્પના તો કરો, આપણે ગામમાં ગામમાં ભેગા કરવા ને તોય ન થાય. અને આ તો આખા અમેરિકાની અંદર, કેટલો મોટો અમેરિકા દેશ, ભારત કરતા 4 ગણો મોટો. 8-8 કલાકની જેને કહેવાય પ્લેનનું સફારી કરીને આવે ત્યારે માંડી જગ્યાએ પહોંચે. તો એવા સમયની અંદર પણ આટલા બધા આવે અને પાછા પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો 80-85 આજુબાજુ 90ની પહોંચવા આવેલી. અને એની અંદર કહેવાય છે કે આ બધા 15 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 4 વર્ષ એ બધા બાળકો અને કિશોરો બધા સ્વામીમાં ખેંચાય. ત્યારે સમજી લેવાનું કે આ સામાન્ય વાત છે નહીં. એ જે વાત આપણને વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે એવા જે સંત મળે ને ત્યારે આપણું અંતકરણ ચોખ્ખું થાય. અંતકરણ ચોખ્ખું થયું એટલે તમારું પરમ કલ્યાણ જ, તમારે કોઈ ચિંતા કરવાની નહીં. અને એ પરમ કલ્યાણની અંદર નિર્વાસનિકપણું થઈ જાય, આપણે એકાંતિક ભક્ત બની જઈએ. તમને પુત્ર કલત્રાદિક ધન જમીન જાગીર ક્યાંય વૃત્તિ ન રહે, બસ એક જ વિચાર, બસ ભગવાન ને ભગવાનના સંત એ જ મારા પરમ કલ્યાણના દાતા છે, એની સામે આપણી નજર રહે. એક પરમ કલ્યાણની વાત મહારાજ આપણને વચનામૃતની અંદર આ સમજાવે છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ મંદિરની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે આપી. પછી ઘણા લાંબા સમય પછી પાછું નિવસન કર્યું અને એની અંદર પણ સરસ મજાની આ મૂર્તિઓ ધરાવી અદ્ભુત દર્શન કરી અને શાંતિ થઈ જાય. ઘણી વખત શિખરબદ્ધ મંદિરમાં આટલી સારી મૂર્તિ નથી હોતી, એવી તમારા પીપળાવની અંદર મહારાજ અને સ્વામીની મૂર્તિ, ત્યારે હમણાં આપણી આરે વાતો કરશે, એવી સરસ મજાની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. 10 વર્ષ થાય છે અને એ નિમિત્તની આપણી આ 3 દિવસની પારણની અંદર અત્યારે આપણે આ બીજા દિવસને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણી પારણની પૂર્ણાહુતિ કરશું, રવિવારે પાઠોત્સવ કરશું. તો બધા જ ખૂબ સારી રીતે, તમે બહુ જ બળિયું મંડળ છે, સત્સંગની અંદર તમારી બધાની ખુમારી છે, ત્યારે જ તમને આવો વિચાર આવે. બાકી અત્યારે તો લગ્નની સિઝન, અમે હમણાં પાલખી પાંહીથી જ આવ્યા, તો પાલખી પાંહી તો એટલી બધી ગાડીઓ મેં કીધું અહીંયા કથા કરવા જેવી છે. પણ મારા વાલા એ સાંભળે આપણું, એ તો મા બે મોઢે તમાકુના પાનની પિચકારીઓ મારતા હોય, એ આપણી બે હે આપણી જોડે બે તો